भरूच में पोल्ट्री फार्म एंड ट्रेडर्स एसोसिएशन द्वारा चिकन लाइसेंस की प्रक्रिया मुद्दे कलेक्टर ने आवेदन पत्र पाठवा अनुसार हाईकोर्ट द्वारा राज्य में परमिशन वगर चलती नॉनवेज दुकानों सामने कार्यवाही करने आदेश आप भरूच जिला की तमाम नगरपालिकाओं छेल्ला घना वर्षो थी लाइसेंस एनओसी रिन्यू न करवाथी एनओसी तो मरी शक परंतु चिकन स्लॉटिंग माप के स्लॉटर हाउस माथी चिकन खरीदी करवा माते कोई सरकार मान्य स्थानिक स्वराज्य संस्था खाते नोंधायेल अने गुजरात राज्य प्रदूषण नु लाइसेंस धरावता नहीं होवाथी हालाकी वेठवानो वारो आवी रह्यो होवाना आक्षेप करवामां आव्या छे। चिकन नु वेचाण बंद थवाथी भारे आर्थिक नुकसान की शक्यता व्यक्त करवामां आवी छे। तेवा समये माल नु वेचाण करवा माटे ज्यां सुधी सरकार तरफ थी स्लॉटर हाउस नी व्यवस्था नहीं थाय त्यां सुधी दुकान पर चिकन वेचाण करवानी मंजूरी आपवानी मांग कराई छे। મારું નામ ફારૂકભાઈ પટેલ છે, અમે અહીં ભરૂચ જિલ્લામાં પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય કરીએ છીએ અને આ અમારી સાથે બધા ચિકન ટ્રેડર્સવાળા આવેલા છે, એટલે જે એ લોકો ચિકનની શોપ ચલાવે છે, રિટેલ શોપ ચલાવે છે। એ સાહેબ, અત્યારે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ઓથોરિટી તરફથી દુકાનોને સીલ મારવામાં આવે છે અને દુકાનો બંધ કરી દેવાની અનુમતિ આપવામાં આવે છે। એ લોકોનું કહેવું એવું છે કે તમે લાયસન્સ નથી અથવા લાયસન્સ રિન્યૂ થતા નથી અથવા એમ કહેવા છે કે દુકાન લાઈવ ચિકન દુકાન પર ના કપાય। અમે સાહેબ એવું ઈચ્છીએ છીએ કે ના કાપાય, વાંધો નહીં, પણ આવું આપણી નગરપાલિકા પાસે કોઈ સ્લોટર હાઉસ જ નથી કે જ્યાં લઈ જઈને અમે કાપીને લાવી શકીએ, અથવા જો એવી વ્યવસ્થા 2 મહિનામાં કે 3 મહિનામાં જો કરી આપતા હોય તો અમે ખાતરી આપીએ છીએ કે અમે સ્લોટર હાઉસમાંથી કાપીને કરીશું। ત્યાં સુધી અમને શું છે, દુકાન પર લાઈવ ચિકનની અનુમતિ આપવામાં આવે ચિકન કાપીને વેચવા માટેની। ત્યારબાદ હવે અમે જો ના વેચીએ તો 2-3 મહિના સુધી જો ફાર્મરનો માલ ફાર્મ પર પડી રહે તો એને આગળનું ભરણ પોષણ માલનું કરવાનું એને અટકી જાય, કારણ કે વેચાણ થાય ના એટલે એની પાસે પૈસા આવે ના તો એ બીજું દાણ પાણી લાવી ના શકે તો માલ મરી જવાની શક્યતા રહે। માલ મરી જવાની શક્યતા એવું છે, પાછો અમે માલને ક્યાં ડિસ્ટ્રોય કરો, આ કરો, તે ફાર્મો પર રોગચાળો ફેલાવાની શક્યતા રહે, એટલે અમે કલેક્ટર સાહેબને એક જ રજૂઆત કરવામાં આવે કે ટેમ્પરરી અમારી દુકાનો ચાલવા દે જ્યાં સુધી નવું પ્રોટોકોલ ના આવે, અમે લાયસન્સો ઇસ્યુ ના કરી લઈએ। જો નગરપાલિકાના FSI બંને સમજૂતીથી અમને લાયસન્સો આપવા રાજી હોય તો અમે સરકારની જે તમામ ફીઓ અને બધું ભરી દેવા તૈયાર છે અને સરકારના બધા પ્રોટોકોલ નિયમો પ્રમાણે દુકાનો ચલાવવા તૈયાર છે। સરકાર જો અમને જે ટૂંક સમયમાં મતલબ કે 1-2 મહિનામાં જો લાયસન્સ ઇસ્યુ કરે તો અમે બધા લાયસન્સો પ્રમાણે દુકાન ચલાવવા તૈયાર છે, તો ત્યાં સુધી અમને શું છે દુકાનો ચલાવવાની અનુમતિ આપવામાં આવે એવી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આજરોજ આવેલા છીએ।